મોરબી નગરપાલિકા કચેરીમાં કચરાનો ઢગલો ફેંકી કર્યો વિરોધ. શહેરમાં ઠેર ઠેર ગંદકીથી નારાજગીને લઈને પાલિકામાં જઈને સૂત્રોચ્ચાર કર્યા. મોરબીના ચાર સામાજિક કાર્યકરો દ્વારા આજે શહેરમાં ફેલાઈ રહેલી બેફામ ગંદકીનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં સામાજિક કાર્યકરો શહેરના અનેક વિસ્તારોમાં ફરીને કચરો એકત્ર કર્યો હતો અને પાલિકા કચેરીએ કચરાનો ઢગલો કરીને વિરોધ દર્શાવ્યો હતો. મોરબી શહેરમાં બેફામ ગંદકીના ગજ ખડક્યા છે અને શહેરમાં ઠેર ઠેર ગંદકીથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે અને સત્તા પાલિકાના જવાબદાર અધિકારીઓ તેમજ પદાધિકારીઓ અંખાડા કામ કરી રહ્યા છે. ત્યારે મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણિયા, જિગ્નેશભાઈ પંડ્યા સહિત દ્વારા સપ્તાહ પૂર્વ લેખિત રજૂઆત કરીને સફાઈ અંગે તાકીદ કરી હતી અને સત્તા સફાઈ ના થાય તો નગરપાલિકા કચેરીએ કચરો નાખવાની ચીમકી ઉચ્ચારી હતી. તે મુજબ આજે ચાર સામાજિક કાર્યકરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કચરો એકત્ર કર્યો હતો અને હાથ લારીમાં કચરાના બચકાઓ એકત્ર કરીને પાલિકા કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં પાલિકા કચેરીની ગેલેરીમાં ચીફ ઓફિસર મેમ્બર નજીક કચરો ફેંકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને પાલિકા હાય હાયના નારા લગાવ્યા હતા. તેમજ પાલિકાને એક મહિનાનો અલ્ટિમેટમ પાઠવ્યું છે અને શહેરમાં તમામ વિસ્તારોમાં સફાઈ અભિયાન નહીં ચલાવાય તો એક માસ બાદ નાગરિકોને સાથે રાખીને શહેરભરનો કચરો એકત્ર કરીને પાલિકા કચેરીએ નાખવાની ચીમકી ઉચ્ચારી છે. કેમેરામેન મનીષ પ્રજાપતિ સાથે રાહુલ નાગવાડિયા, ZS TV, મોરબી. આજે અમે મોરબી નગરપાલિકાને જાગાડવા માટે આ પહેલા 20 તારીખે અમે આઈપીડી અરજી 27 તારીખે એપ્લિમેન્ટ આપી દીધું. કોઈ નગરપાલિકા એટલે કોઈ જવાબ નહોતો દીધો. નગરપાલિકાને સફાઈ બાબતનો હતો. ચારે કોર ગંદકી છે, ગંદકીના રાફડા જામી ગયા છે, વેપારીઓ ત્રાસી ગયા છે, રોગચાળો ફાટી નીકળે છે. તો આજે અમે ચાર સામાજિક કાર્યકરો ન છૂટકે નગરપાલિકાની અંદર કચરો નાખ્યો છે અને નગરપાલિકાના તારે એક મહિનાની એપ્લિમેન્ટ આપી છે. જો એક મહિનામાં કચરો હરતો સફાઈ મોરબીની અંદર નહીં થાય તો મોરબીની જનતાને સાથે રાખી અને નગરપાલિકામાંથી ડબલ કચરો નાખશું. એ નગરપાલિકા ત્યાંથી નોંધ લઈ લઈએ. ચીફ ઓફિસરને પણ અમે કહી છીએ કે તમારી નોંધ લઈ લેજો. નામ બોલીએ. અમારું નામ રાજુભાઈ દવે છે, જિગ્નેશભાઈ, જગ્ગાભાઈ, મુસાભાઈ.